એડ્યુસફરના ટેકનોલોજી વિભાગમાં હું તેજસ ઠક્કર આપનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રસ્તુત વિડીયો સેશનમાં વિન્ડોઝમાં ઉપલબ્ધ પ્રોબ્લેમ સ્ટેપ્સ રેકોર્ડર સુવિધા વિશે હું જણાવીશ આપને. સૌપ્રથમ તો એ જાણીએ કે પ્રોબ્લેમ સ્ટેપ્સ રેકોર્ડર એ શું છે. આપને જાણીને નવાઈ લાગશે કે વિન્ડોઝમાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદ્ભવે તો તેનું સ્ટેપ બાય સ્ટેપ કેપ્ચર કરવા માટે પૂર્વનિર્ધારિત રીતે એટલે કે બાય ડિફોલ્ટ પ્રોબ્લેમ સ્ટેપ રેકોર્ડર ઉપલબ્ધ હોય છે. આ સુવિધા વિન્ડોઝમાં બાય ડિફોલ્ટ આપવામાં આવે છે. આ સુવિધાની મદદથી કોઈપણ પ્રકારની સમસ્યા ઉદ્ભવે અને જો તમે કોઈપણ સમસ્યાનો ઉકેલ જણાવવા માંગતા હો તો આ બંને સમસ્યાનો તમે ઉકેલ સ્ટેપ બાય સ્ટેપ સ્ક્રીનશોટ સાથે કેપ્ચર કરીને આપી શકો છો. તો આવો જાણીએ આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારે સૌપ્રથમ વિન્ડોઝ પ્લસ આર કી જે છે એને તમારે પ્રેસ કરવાની રહેશે. આપ જોઈ શકો છો અહીંયા રનનો ડાયલોગ બોક્સ ઓપન થઈ ગયો છે, જ્યાં તમારે પી એસ આર આ પ્રમાણે ટાઈપ કરવાનું રહેશે. પી એસ આર એટલે કે આ અગાઉ પણ મેં તમને જણાવ્યું એ પ્રમાણે પી એસ આર એટલે પ્રોબ્લેમ સ્ટેપ્સ રેકોર્ડર. ટાઈપ કર્યા બાદ તમે જેવું એન્ટર આપશો તો તમારી સ્ક્રીન પર આ પ્રમાણે એક ડાયલોગ બોક્સ જોવા મળશે. અહીંયા આપ જોઈ શકો છો સૌ પ્રથમ બટન જે છે એ સ્ટાર્ટ રેકોર્ડનું બટન છે. બીજું બટન જે જોવા મળે છે તે સ્ટોપ રેકોર્ડનું બટન છે. ત્રીજું બટન એડ કોમેન્ટ માટેનું છે. ત્યારબાદ અહીંયા આગળ ટાઈમિંગ્સ માટેનું અહીંયા એક ડિસ્પ્લે જોવા મળે છે. અહીં ટોટલ ત્રણ બટન્સ જોવા મળે છે. જે કંઈ પણ કમ્પ્યુટરની અંદરમાં પ્રોબ્લેમ હોય તેનું રેકોર્ડિંગ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ જેવું તમે માઉસ ક્લિક કરશો કે કીબોર્ડ વડે તમે ટાઈપિંગ કરશો એ દરેક બાબતનું અહીં રેકોર્ડિંગ કે કેપ્ચરિંગ કરવામાં આવે છે. આ માટે સૌપ્રથમ તમારે સ્ટાર્ટ રેકોર્ડ બટન જે છે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો તે સાથે જ આપ જોઈ શકો છો આ પ્રમાણે ટાઈમિંગ્સ જે છે એ શરૂ થઈ ગયું છે અને હવે તમારું કેપ્ચરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે તમે જ્યાં પણ માઉસ વડે ક્લિક કરશો કે કીબોર્ડ વડે ક્લિક કરશો તે તમામનું રેકોર્ડિંગ થશે. સૌપ્રથમ આપણે નોટપેડ ધારો કે ઓપન કરીએ છીએ. અહીં આપણે નોટપેડ આ પ્રમાણે સ્ટાર્ટ કરી દીધું છે. આપ જોઈ શકો છો મેં અહીંયા નોટપેડ જે છે ટાઈપ કર્યું છે. હવે અહીંયા હું લખું છું કમ્પ્યુટર વિથ એડ્યુસફર, બરાબર, કમ્પ્યુટર વિથ એડ્યુસફર, બરાબર. હવે ધારો કે હું અહીંયા એડિટ મેનુ પર ક્લિક કરું છું. અહીંયા જુદા જુદા કમાન્ડ્સ જોવા મળે છે. તેમાં હું ડેટ એન્ડ ટાઈમ પર ક્લિક કરું છું તો આ પ્રમાણેનું એક ટાઈમિંગ સાથેનું સ્ટેમ્પ્સ જોવા મળે છે. હવે જો તમે ઈચ્છો તો અહીં કોમેન્ટ પણ એડ કરી શકો છો, પરંતુ અહીંયા હું અત્યારે કોમેન્ટ એડ નથી કરતો. હું અહીંયા સ્ટોપ રેકોર્ડિંગ કરું છું. જેવું તમે સ્ટોપ રેકોર્ડ બટન પર ક્લિક કરશો તે સાથે જ તમને ઝીપ ફાઇલ સ્વરૂપે જે કંઈ પણ તમે કેપ્ચરિંગ કર્યું છે માઉસ અને કીબોર્ડ વડે ટાઈપિંગમાં એ તમને અહીંયા દર્શાવવામાં આવે છે. ફાઇલ નેમ, ધારો કે અહીં આપણે ફાઇલ નેમ તરીકે સ્ટોર આ પ્રમાણે આપણે આપી દઈએ છીએ અને સેવ કરી દઈએ છીએ. આપ જોઈ શકો છો અહીંયા સ્ટોર નામની એક ફાઇલ જે છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે એક્સટ્રેક્ટ કરી લઈશું, રાઇટ ક્લિક કરી અને એક્સટ્રેક્ટ ટુ સ્ટોર. આપ જોઈ શકો છો અહીંયા સ્ટોર નામની એક ફોલ્ડર તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે ઓપન કરીશું. આ જે પ્રોબ્લેમ જે છે એ તમારો ઇન્ટરનેટ એક્સપ્લોરર બાય ડિફોલ્ટ જે છે પ્રોગ્રામ એમાં ઓપન થશે. ડબલ ક્લિક કરતાની સાથે આપ જોઈ શકો છો અહીંયા આ પ્રમાણે સ્ક્રીનશોટ, જો અહીંયા બધી જ માહિતી પ્રોબ્લેમ રેકોર્ડ પ્રોબ્લેમ સ્ટેપ્સ આ પ્રમાણે જોવા મળે છે. સૌ પ્રથમ જે આપણે ક્લિક કરીને ઓપન કર્યું હતું એ ફર્સ્ટ સ્ક્રીન અહીંયા દર્શાવવામાં આવે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો હાઇલાઇટિંગ સાથે અહીંયા જોઈ શકો છો તમે જે રનનો ડાયલોગ બોક્સ ઓપન કર્યો તો એ તમારો જોવા મળે છે નોટપેડ માટેનો. ત્યારબાદ નોટપેડની આ જે સ્ક્રીન ઓપન થઈ એ પણ હાઇલાઇટિંગ સાથે તમને જોવા મળે છે. પછી તમે જેવું અહીંયા ક્લિક કર્યું હતું એ સ્ક્રીન જોવા મળે છે, બરાબર. ત્યારબાદ આપણે જે કંઈ પણ ટાઈપિંગ કર્યું એ સ્ક્રીન અહીંયા જોવા મળે છે. ત્યારબાદ જોઈ શકો છો આપણે એડિટ મેનુમાં જઈને ટાઈમ અને ડેટ જે સ્ટેમ્પ એડ કરવા માટે જે ક્લિક કર્યું હતું એ અહીંયા ફરીથી જોવા મળે છે. તો આપ જોઈ શકો છો દરેકે દરેક સ્ટેપ્સ એક પછી એક અહીંયા જોવા મળે છે. આ સુવિધાનો ઉપયોગ કરીને તમે કોઈપણ બાબતની જો સમસ્યા હોય કમ્પ્યુટરમાં તો એક્સપર્ટની મદદ લેવા માટે તેને આ પ્રમાણે કેપ્ચર કરી શકો છો
અને આ વિન્ડોઝમાં વિન્ડોઝ 7ની અંદરમાં આ પૂર્વનિર્ધારિત રીતે ઉપલબ્ધ સુવિધા છે. તો આપ ચોક્કસથી આ સુવિધાનો ઉપયોગ કરો અને કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી થશે. ઘણા યુઝર્સ ટીમ વ્યૂઅરનો પણ ઉપયોગ કરતા હોય છે. આ જ પ્રકારની સમસ્યા જો હોય તો ટીમ વ્યૂઅર જે છે એ પણ એક સારી સુવિધા છે, પણ આના માટે કોઈપણ પ્રકારના નેટની સુવિધાની હાલમાં જરૂર પડતી નથી. તો આ તમે નેટનો ઉપયોગ કર્યા વગર આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમે કોઈપણ પ્રકારનું કેપ્ચરિંગ કરી શકો છો. જો આપે અમારી યુટ્યુબ ચેનલ EduSafar હજી પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ રેડ કલરના બટન પર આ પ્રમાણે ક્લિક કરશો જેથી અમારી યુટ્યુબ ચેનલ જે છે એ સબસ્ક્રાઇબ થઈ જશે. અને એની બાજુમાં અહીંયા તમને એક નાનકડા બેલનો સિમ્બલ જોવા મળે છે, એના પર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણેનો ડાયલોગ બોક્સ જોવા મળે છે જેના પર આ પ્રમાણે ક્લિક કરો સેન્ડ મી ઓલ નોટિફિકેશન ફોર ધીસ ચેનલ, જેની મદદથી તમને EduSafar દ્વારા રજૂ કરવામાં આવતા તમામ વિડીયોની માહિતી તમારા ઈમેલ એડ્રેસ પર મોકલવામાં આવશે જેથી તમે અપડેટ રહી શકશો. અને અહીંયા સેવ બટન પર ક્લિક કરશો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો તેમજ અન્ય યુઝર્સ સાથે એને શેર કરો. ચાલો ત્યારે આવજો, ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી ટેકનોલોજીને લગતા મુદ્દા સાથે. આભાર.